ખંભાળિયા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વિદેશી દારૂના જથ્થા સાથે 3,66,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીની અટકાયત કરી હતી. જિલ્લા પોલીસ વડા દારૂ દ્વારા જોગાનની પ્રવૃત્તિ પર કડક હાથે કામગીરી ચાલુ હોય ખંભાળિયા પોલીસે 2 આરોપીને વિદેશી દારૂના વિશાળ જથ્થા સાથે ધરપકડ કરી છે. ખંભાળિયા ભાણવડ રોડ પર પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે ગુંદમોર સ્કૂલ પાસે છોટા હાથી પસાર થતાં તેમની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 392 બોટલો જેની કિંમત 1,56,000ની થતી હોય તેની સાથે મોબાઈલ તેમજ છોટા હાથી ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કરીને બંને આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. મુકેશ મુકરિયા સાથે દીપક જોશી, ZSTV દ્વારકા. આજરોજ અમે ખંભાળિયા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન અમારા પોલીસ સ્ટાફના કાનાભાઈ તથા માનણભાઈને એવી હકીકત મળેલ કે ભાણવડ તરફથી એક સફેદ કલરનું છોટા હાથી જેવું અશોક લેલેન્ડનું નાનું વાહન કે જેમાં ઇંગ્લિશ દારૂ ભરીને આવે છે, જેથી તરત જ અમે છટકું ગોઠવી એ વાહનને રોકી ચેક કરતા તેના ઉપરના ભાગે કપાસની થોડી ઘાસળીઓ ભરેલી હતી. તે હટાવી અને નીચે જોતા ઇંગ્લિશ દારૂની પેટીઓ જોવામાં આવેલ, 2 અલગ અલગ બ્રાન્ડની, 392 બોટલ દારૂ, 1,56,000નો મુદ્દામાલ આરોપી પરાગ પટેલ અને ભાર્ગવ પટેલ પાસેથી કબજે કરવામાં આવેલો છે. આ બંને પકડાયેલા આરોપીઓ ભાયાવદરના રહેવાસી છે. આ મુદ્દામાલ તેઓ સંદીપ હુણ, સંદીપ રબારી, જૂનાગઢવાડા પાસેથી લઈ આવેલાની હકીકત જણાવે છે અને આ મુદ્દામાલ જામનગર તરફ લઈ જવાના હતા એવું પ્રાથમિક તપાસમાં ખુલવા પામેલ છે. આ બંને વિરુદ્ધ તથા સંદીપ વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલુ છે.